દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેઈલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. અબડાસામાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા પરેશ ધાનાણી. નલિયા વિધાનસભા વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ અબડાસાના રાતા તળાવ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને વિપક્ષી નેતા ધાનાણીએ રાતા તળાવના કોવિડ કેર સેન્ટર ખાતે મુલાકાત દરમિયાન સંચાલક સંસ્થા ઓધવરામ સત્સંગ મંડળ, રાતા તળાવના મંજીબાપુ અને ભારત ગ્રુપ નલિયાના છત્રસિંહ જાડેજા પાસેથી સેન્ટરની ઝીણામાં ઝીણી વિગતો જાણી હતી અને તેમણે ઓક્સિજન સિલિન્ડરની ઉપલબ્ધતા અને ડોક્ટર તથા અન્ય સ્ટાફ સહિતની વિગતો પણ જાણી હતી અને ખૂટતી સુવિધાઓ અંગે ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરવાનું વચન આપ્યું હતું અને એમડી ડોક્ટર અને બાયપેપ મશીન અત્રે ઉપલબ્ધ થાય તો છેવાડાના તાલુકાના લોકોને આશીર્વાદરૂપ સેવા ઘર આંગણે મળે તેમ જણાવી અત્રેના સેન્ટર માટે સંચાલકોની જહેમતને બિરદાવી હતી અને તેમની સાથે સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, જિલ્લા પંચાયત વિપક્ષી નેતાના પતિ રમેશભાઈ ડાંગર, વિપક્ષી ઉપનેતા હાજી તકીશા બાવા, કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી રામદેવસિંહ જાડેજા, માજી ચેરમેન જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ કિશોરસિંહ વખતસિંહ જાડેજા, પીસી ગઢવી, ઇકબાલભાઈ મંદરા, અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અલીભાઈ, લાખાભાઈ કેર ઉપપ્રમુખ અને વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રાતા તળાવના ડોક્ટર પટેલ, ડોક્ટર કેશવાણી સાથે કનુભાઈ બાબાજી, કનૈયાલાલ, ભાનુશાલી, પ્રેમજીભાઈ વગેરે જરૂરી માહિતી વિપક્ષી નેતાને આપી હતી અને સંસ્થા દ્વારા સેન્ટરની ખૂટતી સુવિધાઓ અંગે વિપક્ષી નેતાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મંદિરમાં પૂજન અર્ચન સાથે પરેશભાઈ ધાનાણીનું સ્વાગત સન્માન કરાયા બાદ ધાનાણીએ કોવિડ વોર્ડનું નિરીક્ષણ કરી દર્દીના સગા સંબંધીઓ સાથે વાતચીત કરી હતી. રમેશ ભાનુશાલી, કેટીવી ન્યૂઝ, અબડાસા. ઉદ્ધવરાવ સત્સંગ મંડળ રાતા તળાવ ખાતે સંસ્થા દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. છેવાડાનો જિલ્લો એવો કચ્છ અને એમાંય અબડાસા, લખપત અને નખત્રાણા ત્રણ તાલુકાની વચ્ચે જીવન જીવવાની આશાનું કેન્દ્ર બિંદુ એવું આ કોવિડ કેર સેન્ટર સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થાના સૌ સાથીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.